પછી વિશાલ, પછી મીનાક્ષી ત્રિવેદી. જય સચિદાન. બોલો. લખેલું છે. શું લખેલું છે? ચીકણી ફાઇલો સાથે રાગદ્વેષ થાય છે સત્સંગ તથા શું છે આર્થિક અંતરાય તૂટે માટે શું કરવું? એ ચીકણી ફાઇલ નામ જ ચીકણી ફાઇલ કહેવાય કે જેની જોડે રાગદ્વેષ થતા હોય, એટલે કે નવી વસ્તુ નથી, એ રાગદ્વેષ જેની સાથે વધારે થતા એ ચીકણી ફાઇલ કહેવાય. હવે શું કરવું? તો કે એના દોષ નહીં જોવાના, પ્રતિક્રમણ કરવાના, શુદ્ધાત્મા જોવાના, અને આ સત્સંગ માટે અને આરતી અંતરાય તો કે ખાસ ઘરમાં આરતી કરો, હસીમ જે જે ઘર 15 મિનિટ કરો, બને તો કલાક કરો, બધા બને તો ઘરના બધા કરો સાથે મસીમ, તો અંતરાય તૂટશે સંસારના. સમજાય ને? અને સામાયિકમાં તો શું છે કે હમણાં તો બીજાને દુઃખ અપાયું હોય, બીજાના દોષ જોયા હોય, કોઈની દ્રષ્ટિ બગાડી હોય, રોજ 1.5 કલાક સામાયિકમાં લો, એનાથી ઘણી બધી કચરા ઓછા થતા જશે. સમજાયું ને? મીનાક્ષી ત્રિવેદી. અચ્છા, મારો પ્રશ્ન એમ છે કે આપણે મોક્ષના માર્ગે જ જઈએ છીએ, શું નામ એ આપણને એટલે પોતાને કેવી રીતે ખબર પડે? હા, જ બધી નિરાકુળતા વધતી જાય, દુઃખ ઘટતા જાય, રાગદ્વેષ ઘટતા જાય, બધું જાગૃતિ વધતી જાય, છૂટવું છે એ ભાવ આપણો નિરંતર રહ્યા કરે, એ બધું મોક્ષના માર્ગે આગળ વધવાના લક્ષણો. સંસારમાં ચોંટે નહીં, ફાઇલના સંભાવે નિકાલ કરી છોડતો જાય કે મારે આ રિલેટિવને ડીવેલ્યુ થતી જાય, છોડ હવે કંઈ ભાઈ. પહેલાં શું મોહમાં આગળ વધતા હતા, હવે મોહમાંથી પાછા ફરીએ, મોક્ષ તરફ આગળ વધીએ એની ખાતરી થાય. ને આપણે જે રીતે સ્કૂલમાં ને કોલેજમાં પરીક્ષા આપીએ છીએ અને આપણને એમ ખાતરી થઈ જાય કે ના આપણે બરાબર માર્ગે જઈએ છીએ, એવી રીતે આમાં આપણને સર્ટિફાય અથવા તો થાય ને જાતને ખાતરી કેવી રીતે થાય? આજુબાજુવાળા ભેગા મળીને સર્ટિફિકેટ આપશે. મીનાક્ષીબેન તો પોતાની જાતને શું માને છે હું કંઈક છું, જવા દો ને કહે છે, એટલે આપણે સમજાય કે આપણે સર્ટિફિકેટ આવી ગયું. જરા કોઈ ભૂલ કાઢે ને મીનાક્ષીબેન આવું નહીં કરો, તમે ખોટું કરો છો, આવું કરાતું હશે તમારે, એવા ઢીલા પડી જાય ને એટલે આપણે સમજાય નાપાસ. કોઈ પણ આક્ષેપ આવે અને ક્ષમતા રહી તો સમજો પાસ. હા, જરા કોઈ ભૂલ કાઢે એટલે ઢીલા પડી જાય એટલે નાપાસ. એટલે એ જે જે ભોગવટો આવે છે ને હમજો નાપાસ, હજુ આપણે પાસ થવા ફરી પરીક્ષા આપવી પડશે, અને પછી ભોગવટો ના આવે, મુક્ત દશા રે, સહજ ભાવ રે, એ સર્ટિફાઈડ થઈ ગયા. એટલી બાબતમાં પાંચ આજ્ઞા એ સુધારો, બીજો કયો સુધારો વળ્યો? આજ્ઞા પાડીને પછી રીસેટ કરો, ફરી પરીક્ષામાં પાસ થઈ જાઓ. પાસ કોને કહેવાય? આ સંસારની રિલેટિવ વસ્તુ આપણને અસર ના કરે, કોઈ અપમાન કરે, કંઈ નુકસાન આવે, કંઈ આક્ષેપ આવે, કંઈક બગડી જાય, કંઈક નુકસાન થાય, કંઈક ખોવાઈ જાય, કશું અસરોથી મુક્ત થયા એટલું પાસ સર્ટિફાઈડ થઈ ગયા. ઓકે, અહીં અમારી પાસે સર્ટિફિકેટ લેવા આવશો નહીં. તમારા પાડોશી તમારી ફાઇલો તમને સર્ટિફિકેટ આપે એ કન્ફર્મ કરી નાખવાનું. પ્રદીપ, ગીતા, સોનિગ્રા, મોરબી. બોલો. પૂજ્યશ્રીને કોટી કોટી વંદન. જય સચિદાનંદ. પ્રશ્ન એવો છે પૂજ્યશ્રી, આમાં એ અવિનય કે અવિવેક થતો હોય તો ક્ષમા કરશો? ચરણવિધિમાં અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપોએ રચનાર નથી. મને છે ને આ બાપોએમાં બહુ તકલીફ પડે. સવાર સવારમાં આવું બોલવાનું એમ થાય, 9 કલમોમાં એમ થાય કે એટલું આમ ઠંડક વળી એમ માઇન્ડની અંદર કે ભાઈ બહુ સરસ યાદવાદ, વાણી, વર્તન, મનન, અને આમાં પાછળ પછી બાપો એ બોલવાનું આવે ને એટલે એમ થઈ જાય કે આ બરોબર બોલીએ છે એમ. મેં નિરૂમાને પાસેથી જ્ઞાન લીધું હતું 2005 નવેમ્બર, 7 વર્ષ ત્યાં બધું કરું, આપતવાણી વાંચું, સત્સંગ જોઉં, બહુ આમ બધામાં મજા આવે, પણ આ ચરણવિધિ નહોતી થતી. મારા મમ્મી કહે કે તું ચરણવિધિ કેમ નથી કરતો? દીપકભાઈ એમ કે છે ચરણવિધિ ના કરે ને ત્યાં સુધી તો આ બધું નકામું. તો મને આ છે ને ખરેખર કે બાપો એમાં બહુ તકલીફ પડતી હતી, એટલે
હમણાં હમણાં ચરણ વિધિ ચાલુ કરી છે, કીધું જે હોય આપણે વિચારવું નથી, કેમ કે આમાં પેલું જ્ઞાન વિધિમાં ડિમ્પલભાઈ એમ કે અર્થ અનર્થ કરવાનું નથી, કાંઈ જે હોય બોલવાનું છે, પણ તોય અંદર અંદર છે ને આમ કે કેમ કે આપણે શું હોય નાના હોય ને ત્યારે સાંભળ્યું હોય કે આ કોઈ બાપોએ જોવાનું, આમાં આપણે તો અમે છીએ કાઠિયાવાડી સૌરાષ્ટ્ર પટેલ, આપણે ઉત્તર ગુજરાતના નહીં હોય ને, અમુક આમ તોછડાવાળી ભાષાની અંદર ઉપયોગ કરાય કે કોઈ બાપોએ જોવાનું નથી, કોઈ બાપોએ આવવાનું નથી, ઘણી વખતે પેલા ગાળના શબ્દની અંદર એવો યુઝ કરતા હોય, એટલે આ થોડુંક એવું લાગતું હતું, તો જરાક આ પ્રશ્ન કર્યો. હા વાંધો નહીં, આ પટેલ આ ચરોતરના પટેલ છે દાદા. ના એ તો બરાબર, દાદા કહેતા કે આ અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને એમાં કહે ને બાપોય શબ્દ તો ફોર્સ આવે, કોઈ બાપોય રચનાર નથી. એટલે એ તો સમજ પડી ગઈ, બાપોય શબ્દ એટલે દાદા કે આ કોક ભવિષ્યમાં તપાસ કરશે કે આ કઈ લોક જેમ બીજું કાંઈ શોધમાં તે સમજાય કે આ કાઠિયાવાડી લાગે છે શ્રીમદ રાજચંદ્ર, અને દાદા કે કોઈ બાપોય રચનાર નથી, તો સમજી જાય કે આ ચરોતરના કોઈ પટેલ લાગે છે, શોધી કાઢશે. અને આ કેવી તળપદી ભાષામાં એમણે વિજ્ઞાન ખુલ્લું કર્યું છે, કારણ સાચા જ્ઞાની કોને કહેવાય, પોતાની ભાષામાં આખું વિજ્ઞાન ખુલ્લું કરે, અને પોતે જે આજે પોતે ચરોતરમાં રહેલા ભાદરણના પટેલ, એટલે એ ભાષામાં સહજ ગામઠી તળપદી ભાષામાં જ આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. એટલે એટલે બધા શબ્દો કહે ને કે આવા સહજ જે નીકળેલા છે એવા બતાવવા માટે આ શબ્દો વાપરો છો, અને પાટેલ છે ચરોતરના છે અને વેઇટ વાળો છે પાછો, અને આમ આપણને લાગે કે આ કોણે મારું બગાડ્યું, તો કોઈ બાપોય બગાડનાર નથી તમારું, કોઈ તમારો ઉપરી નથી, કોઈ બાપોય તમારો ઉપરી નથી કહેશે. એટલે કેટલું મોટું આપણને હિંમત આવે, નિર્ભય બનાવે છે, ભગવાને તમારા ઉપરી નથી, કોઈ બાપોય તમારો ઉપરી નથી, તમારી ભૂલો તમારા બ્લન્ડર્સ એ જ તમારી ઉપરી, બ્લન્ડર્સ અમે તોડી આપીએ છીએ, ભૂલો તમારે કાઢી નાખવાની, થઈ ગયા તમે મોક્ષના અધિકારી, કેટલો સહેલો રસ્તો બતાડે છે. એટલે આવું આમ સ્ટ્રોંગ પણ ઊભું થાય છે, આ બોલતા આપણને ફાંફા પડે છે, ત્યારે કેવા પાવરફુલ હશે પોતે, બાપોએ બોલવાનું જાણે કે કેટલું ખરાબ કહેવાય, એ અમુક જગ્યાએ મૂકો ને ત્યારે મેં સવડો અર્થ થાય એનો, અને અમુક જગ્યાએ ઓળો અર્થ થાય, આપણે સવડો અર્થ કરવાનો. કોઈ બાપોએ રચનાર નથી એટલે આ જગતમાં કોઈ કરતા નથી, કેટલું મોટું આમ કે ને હિંમતથી આ શબ્દો બોલ્યા છે, કોઈ બાપોએ રચનાર નથી, તો ઉપર બાપો બેઠો છે, ભગવાન આપણને ઉપાડી જશે, યમરાજ છે ને પાડા ઉપર આવશે ને તાણી જ જશે આપણને, કંઈ ગભરાવાનું રહ્યું નહીં, નિર્ભય બનાવે છે, સમજાયું ને. ઘણી વખતે એમ તો તમારી થશે આમ છે જો છે જો એમ એ સ્પેશિયલ, એટલે એટલે એમ થાય કે ના આપણે અહીંયા પણ એમ કે વેઇટેજ જ બતાવાય છે, એટલે એ પાકું, પણ મને તો આ થતું હતું ને, એટલે હું પછી ઘણી વખતે બાપોએ શબ્દ કાઢીને કોઈ રચનાર નથી એમ એમ બોલતો શરૂઆત. ના વાંધો નહીં, પણ છેવટે આ જેમ છે તેમ બોલશો ને તો ભાઈ પરમાણુ જો ને ખડબડી નીકળી જશે બધા. ચાલો ગીતા સોનીગ્રા. દાદાશ્રી કહે છે કે અમે 3 દિવસ પૂર્ણ સ્વરૂપે છે, તો એ 3 દિવસનો શું મહત્વ છે? એ 3 દિવસનું મહત્વ નથી, એમની પૂર્ણ દશાનું મહત્વ છે. તો એ તો 3 દિવસે એટલે શું હોય છે કે ભાઈ એ દિવસે પછી ડખો ડખલ નહીં, એક જ ઉપયોગમાં કેવળ આત્માની અંદર રમણતા, તો લોકો દર્શન કરે તો એમને પૂર્ણ દર્શનનો લાભ થાય, કારણ જેવા દર્શન કરો ને તેવી આપણામાં એ દ્રષ્ટિથી દર્શન કરો તો એવા રૂપ આપણે થઈ જઈએ, એવો બધો એમ નહીં. સામાન્ય રીતે દાદાને તો નિરંતર રહેતું જ હોય, પણ એ જ 3 દિવસ કેમ? તોય કે છે અમે આ વાતો કરીએ ને તો ઉતરી જાય અમારી ડિગ્રી, એમાં પાછું કુટુંબની વાત કરે તો વધારે ઉતરી જાય, આત્માની વાત કરે થોડી ઊંચી રહે, અને જ્ઞાનવિધિમાં સૌથી ઊંચી દશા હોય. અને બીજું તો કે આ દિવાળી નહીં પણ જન્મ બેસતું વર્ષ, જન્મદિવસ અને ગુરુ પૂર્ણિમા, તે દાડે સ્પેશિયલ પછી ઉપયોગમાં રહે પોતે આત્માના, એટલે લોકોને ઊંચો લાભ મળે, એ મુખ્ય હેતુ છે એમનો. ધાર્મિક મહત્વ કે એવું નથી? ધાર્મિક મહત્વ કશું નહીં, ધાર્મિક નહીં પણ આધ્યાત્મિક મહત્વ છે કે ભાઈ આ, કારણ હીરો 5 કરોડનો જુઓ ને તો આપણે એવી જ, અને 25 કરોડનો જુઓ તો એવી. દાદા કહે છે ને તમને મહાત્માઓને અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી તમે ઊંચા આવી શકો, પણ આગળનું તમે દશા જોઈ નથી એટલે આગળની દશા તમને પ્રગટ થઈ શકે નહીં. એ મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે જશો અને ભગવાનને જોશો તો તમારી આગળની દશા પ્રગટ થઈ જશે, સંસાર ભૂલી જશો, આનંદ આનંદ પરમાનંદ કેવળ જ્ઞાન થઈ જશે તમને. પણ એવા આ કાળમાં જો તીર્થંકર હાજર થાત ને કોઈક, તો આપણા મહાત્માને કેવળ જ્ઞાન ઘણાને થઈ ગયું હતું. એટલે આગળની દશા હવે એ દાદા જે
વાતો કરે તો કે અમારી દશા એ ના હોય, દાદા ભગવાન જોડે અભેદભાવની ઊંચી દશા ના હોય, ભેદ સ્વરૂપ હોય, અમે વાણીના જ્ઞાતા દ્રષ્ટા હોઈએ. એટલે સત્સંગમાં થોડુંક લેવલ ઓછું હોય. અને એ ત્રણ દિવસમાં સ્પેશિયલ પોતે હાથમાં જોડે અભેદભાવે હોય ને બધાને દર્શન આપે તો ઊંચામાં ઊંચા દર્શન કહેવાય. અને એ દર્શન માટે લોકો દોડી દોડીને આવી જતા. ભાઈ અહીંયા આપણે એ જ ગોઠવીએ છીએ કે બધા દર્શન આ રીતે આવીને અને મૂળ તાર દાદા ભગવાન જોડે જોઈન્ટ કરજો અને શક્તિઓ માગજો અને પૂર્ણ વિતરાગતાના દર્શનને યાદ કરજો. બધી શક્તિઓ મોક્ષ માટે ખૂટતી શક્તિઓ બધું મળી જશે એમની પાસેથી. હિતેશ પટેલ, ભૂમિકા સોની. જય સચિદાનંદ. આપણે જે પુરુષાર્થ થાય છે આ જ્ઞાન પછી, તેમાં એક જગ્યાએ વાંચવામાં આવેલું છે કે તે પોતે જાણતો નથી એ સ્વાભાવિક થાય છે. એટલે સ્વાભાવિક એટલે જોવામાં આવ્યા પછી કે ના? એટલે બે જાતના પુરુષાર્થ, એક ભ્રાંતિનો પુરુષાર્થ, એક રિયલ પુરુષાર્થ. ભ્રાંતિનો પુરુષાર્થ એટલે શું? પોતાની જાતનું ભાન નથી અને પોતે માને કે હું તેજ છું, પછી ભાવ કરે કે મારે આવું ના જોઈએ ને મારે આવું જોઈએ. એટલે આ રિયલ એ ભ્રાંતિના પુરુષાર્થની વાત છે. ના, આ રિયલ પુરુષાર્થની જ વાત કરું છું. એ રિયલ પુરુષાર્થ એ સ્વાભાવિક થાય છે એ જુદી રીતે કહેવા માગે છે કે તમે આ સત્સંગમાં આવો ને તો એમને એમ તમે બાય પ્રોડક્ટનો પુરુષાર્થ થયા કરે. આખું ગામ મહાત્માનું હોય ને તો સામસામ ભેગા થાય ને જય સચિદાનંદ જય છે, તો એની મળે સ્વાભાવિક પુરુષાર્થ થયા કરે. એ પોતે એક્ઝેક્ટ કર્યો નથી પણ વાતાવરણનો લાભ મળી ગયો, સંગબળનો લાભ મળી ગયો. એટલે એ પાંચમી આજ્ઞાનો પુરુષાર્થ થયો. પાંચમી આજ્ઞાનો પુરુષાર્થ કે મહાત્માના ટોળામાં રહ્યા હતા. તે ઊંઘમાં પણ થાય છે. ઊંઘમાં પણ થાય. એટલે ઊંઘમાં એટલે શું? સૂઈ પછી હું શુદ્ધાત્મા બોલતા બોલતા સૂઈ ગયા તો રાત્રે તમને પ્રકૃતિમાં શું થાય, સ્વપ્ન બપના આવે તો જે ખાય ત્યારે તમે આત્મા તરીકે જોઈ શકો એ રીતે. અને જે પુરુષાર્થ કરવામાં જે નિશ્ચય કરવાનો છે અથવા પુરુષાર્થ પોતે પ્રાકૃત ગુણ છે કે ના? પુરુષ પ્રાકૃત ગુણ નથી, પુરુષનો પુરુષાર્થ છે. એટલે પોતાને નિશ્ચય બળ છે એમાં કે મારે ગોઠવવું છે, મારે પાળવું છે, મારે આજ્ઞા પાળવી છે. પોતાનો નિશ્ચય બળથી પછી આજ્ઞા પાડે એ પુરુષનો પુરુષાર્થ કહેવાય. એટલે આપણે જે કંઈ નિશ્ચયો કરીએ એ પ્રજ્ઞાશક્તિનો પુરુષાર્થ કહેવાય. પ્રજ્ઞાશક્તિનું બળ છે એમાં. અને આ અજ્ઞાન દશાનો પુરુષાર્થ બધું અજ્ઞાશક્તિથી, બુદ્ધિથી, અહંકારથી અને આવતા ભાવનો ચિત્રે છે. અને આ મોક્ષ ખુલ્લો થતો જાય છે, પોતે મુક્ત ભાવ પામતો જાય છે આ પુરુષાર્થથી. જે કંઈ આપણે પુરુષાર્થમાં કચાસો રહેતી હોય એની આપણે શક્તિ માગીએ તો એ શક્તિનો જે પરિણામ છે એ આ અત્યારે જ આવે કે પછી? હા, જેટલું તમે એકતાથી માગો ને, દિલથી એકાકાર થઈને, તો વહેલી પ્રગટ થાય. પેલું 10 પડ હશે જૂના પડી તૂટી જશે, પછી 11મું પડ આપણું આ શક્તિ પ્રગટ થશે. અને દિવસ દરમિયાન ઘણા એટલે જે કસાયો દરેક જાતના કસાયો થઈ જ રાખતા હોય અને પછી કંઈ એ ચોખ્ખું કંઈ થાય જ નહીં, તો એ બધું કયા ભાગમાં પછી એનું શું થાય? એમ એ પેન્ડિંગ રહે. અને હવે જાડું તો ચોખ્ખું કરી નાખો, બીજાને દજાડી દેવાતું હોય, બીજાને દુઃખ પમાડાતું હોય એટલું હિતેશને કહેવાનું ધોઈ નાખ. તું તારું બાકી રહેશે પછી આવતીકાલે ધોજે, પછી ધોજે. પણ બીજાનું દજાડો એ તો બહુ મોટું જોખમ, કારણ પેલો વેર બાંધી શકે, આપણને રોકી શકે, મોક્ષ જતાં અંતરાય પાડી શકે. એટલે ખાલી દેખાઈ જાય પછી એનું જે કંઈ પ્રોસેસ કરવાની હોય એ બધી અધૂરી રહી જાય. એટલે કંઈક આળસ અને પ્રમાદ જે કહો તે. હા, એટલે પાછળ બધું હિતેશને કૂતરું દોડાવવાનું એટલે દોડે બરોબરનો, કંઈ ભય દેખાડવાનો. તાર લખણ છે રખડી પડીશ નથી પડતું એવું કોન્વર્સેશન થાય છે. હા, તો મળવાના થોડા. આમ તો પથારી જોડે શું પ્રેમ છે આટલો બધો પડી રહીએ છે? જાગ્રતતાઓ મોક્ષનો આ પછી ચૂકી જશો તો કોણ બાપો બચાવશે એવું થોડું વઢવું. અનંત અવતારથી આળસ જ કરી છે ને, વળી સ્વચ્છંદે કર્યા છે, આળસે કરી છે ને સ્વચ્છંદે કર્યા છે. પોતાની મતિ કલ્પનાને મસ્તીમાં મસ્તી મનની મસ્તી પડી રહ્યા છે, ખાવામાં, પીવામાં, ઊંઘવામાં, જોવામાં, ફરવામાં. જાગ્રત થઈને મોક્ષનો પુરુષાર્થ એક અવતાર સિન્સિયરલી કરશો ને તો અનંત અવતારનું સાટું વળી જશે. થોડું જોર મારવાનું છે. એટલે પછી એ બધું પેન્ડિંગ રહે એટલે પછી થોડી બીજો બહુ દેખાડશે નિરાંતે. આ દેખાય એટલે પછી જે થતું નથી પછી એક નંબર ઉપર, ફાઇલ નંબર એક ઉપર ધૃણા થાય એમ. ધૃણા કરવાની, સ્ટ્રોંગ બનાવવાના. એને આપણી આળસને કાઢવી નથી, કચકચાની જોડે કરવી છે. એનો શું બમરડાનો શું વાંક? આપણી અણસમજણનો વાંક એમાં સ્ટ્રોંગ થાવ.
પછી આ આપણે ઘણીવાર સત્સંગમાં વાત નીકળે છે ને કે જુદું પછી જુદું રાખી દેવું એટલે ડિપ્રેશન કે ઘૃણા ન થાય, તો એમાં પાછો દુરુપયોગ થઈ જાય કે એ પ્રમાદ વધતો જાય, આળસ વધતી જાય કે ભાઈ આ ફાઇલ નંબર એકનું છે ને એની પ્રકૃતિનું છે, પ્રકૃતિ જુદી છે, આ જુદું, એ બધું થઈ રાખે. એ બધી વાત સાચી, પણ બીજાને દુઃખ આપવાનો કંઈ કાયદો રાખ્યો છે દાદા? દુઃખ આપવાની છૂટ છે બરાબર કે બીજાને દોષ જોવાની છૂટ છે એવું રાખ્યું છે? એમાં તો ધોઈ નાખવું પડે કે ના ધોઈ નાખવું પડે, એમાં શું કામ આળસ કરીએ અને એમાં શું કામ પેન્ડિંગ રાખીએ? ના સમજાયું? સમજાયું, વિચારજો બધું. હા, ભૂમિકાબેન, સોની, દિનેશ ગોટી, એટીપીએલ. જય સચ્ચિદાનંદ. બોલો. પ્રશ્ન અંદર લખ્યો છે તે બોલો તમે. કુમે ઘણા માણસને દુઃખ દીધા છે અને પ્રતિક્રમણ કરું છું તોય ભોગવટો આવ્યા કરે છે. હા, ભોગવટાનો વાંધો નહીં, પ્રતિક્રમણ કરો છો ને? હા, તો ઓછા થશે ને? થયા ને, થોડું થોડું હલકું લાગે છે ને? હા લાગે છે, પણ અંદર અંદર એમ જ લાગે છે કે હજુ કે કંઈ બાકી છે. તો આપણે જેટલું દે ચડે એટલું દઉં, બાકીનું પછી ધોવાશે. હા હા, બોજો નહીં રાખવાનો. અને સત્સંગમાં આવું ત્યાં સુધી જાગૃતિ રહે છે અને ઘરે ગયા પછી એવું એવું થઈ જાય? ના, પણ તમે કહો છો ને પ્રતિક્રમણ થાય છે, પ્રતિક્રમણ થાય એટલે જાગૃતિ છે જ, પણ આમાં શું છે કે દોષો વધારે ભરેલા છે તો વધારે નીકળે, ઓછા થતાં થતાં ખાલી થશે એક દાડો, સમજે? એટલે બરાબર છે. આપણે રોજ તમારા તરફથી એક અડધો કલાક કલાક બેસવાનું રાખો કે આપણે ટાઈમ કાઢીને આખા દિવસમાં થયેલા દોષો પાછલા દોષો ધોવા માટે ટાઈમ કાઢો, બહુ પ્રગતિ થશે. મંજુબેન નાવડિયા, દિનેશ ગોટી. જય સચ્ચિદાનંદ. બોલો. યશ્રી, એક જે પાંચ આજ્ઞામાં પાંચમી આજ્ઞા છે કે શુદ્ધ આત્માના રકમ ચોપડામાં રકમ જમા કરવી, તો એમાં જો કોઈને દુઃખ ના આપવું, પછી અહંકાર કોઈને ઘર ન જોઈએ, એ રીતે શાદ વાંધવાની, એ જે નવકર્મો છે એ પાંચ આજ્ઞામાં પાંચમી આજ્ઞામાં આવે ખરી? આમ બધું પાંચમી આજ્ઞામાં બધું આવી ગયું પછી, પણ મૂળ વસ્તુ પાંચ આજ્ઞામાં શું છે? પાંચમી આજ્ઞા શું કહેવા માગે છે? કે તમે આત્માની પ્રાયોરિટી રાખો. તો નોકરી ધંધા તો કે પણ ભાઈ એકાદ કલાકે ચક્કર ફેરો મારજો સત્સંગમાં, કારણ શું છે કે મૂળ સત્સંગમાં રહેવા માટે પાંચમી આજ્ઞા છે. પાંચ આજ્ઞા પાળો, સત્સંગ મારો, વાણી વાંચો, અને વિધિ પ્રતિક્રમણ એ બધું આવી જ જાય છે એમાં. પણ જો પણ આમાં કેવું છે, એક સરસ હું યાદ શોધતો હતો કે આ શું હશે રહસ્ય, પછી એક જગ્યાએ મળ્યું, દાદાને પૂછ્યું કે દાદા તમે પાંચ આજ્ઞા પાડતા હતા? તો કે ભાઈ મારે તમે એમને પૂછ્યું તમે શુદ્ધાત્માના ચોપડે રકમ કેવી રીતે જમા કરો? તો કે મને છે ને શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરવાની, જ્ઞાન પ્રગટ થયું તે દાડે બધું પૂરું થઈ ગયું, મને સ્પષ્ટ અનુભવ થયો ત્યારે મેળ બેઠો કે હો આપણને જે પ્રતીતિ બેઠી છે તે શુદ્ધાત્માના ચોપડે રકમ જમા કરતા જઈશું તો સ્પષ્ટ વેદન સુધી પહોંચાશે. એટલે શું જમા કરવાનું છે? તો કે શુદ્ધાત્માના ચોપડે રકમ કઈ જમા કરવા માંગીએ છે? તો કે અનુભવની કક્ષા આવે ત્યાં સુધી આગળ વધવું છે. તો શુદ્ધાત્માની ચોપડામાં રકમ જમા કરે ઉપરની ચારે આજ્ઞા આવી ગઈ, આવી જ એ આજ્ઞાના આધારે જ. અને પાંચમી આજ્ઞા એટલે શું? સત્સંગમાં રહો, વિધિ કરો, વાંચન કરો, આજ્ઞા પાડો, એ પાંચમી આજ્ઞા છે જ. આ સત્સંગમાં ઘણા કે હું આજ્ઞા પાડું છું ને હવે સત્સંગમાં જવાની શી જરૂર? તો કે નહીં, સત્સંગમાં સાંભળવાથી, સત્સંગના વાતાવરણમાં રહેવાથી આગળના આવરણો તૂટશે અને આગળની દશા માટે શક્તિ વધશે તમારી. તો કોઈને દુઃખ નહીં આપવું એક આવી જાય છે, પ્રાતવિધિમાં બોલ્યા છીએ આપણે, એટલે પ્રાતવિધિ બોલીએ, પણ એ આજ્ઞામાં રહેવામાં સારું પડે ને, એ હેલ્પ કરે ને. આમાં કેવું છે કે વ્યવહાર જેટલો બગડેલો ને એ સડેલો વ્યવહાર બહુ નુકસાન કરે. તમે જે મુંબઈની ટ્રેનને બદલે દિલ્હીની ટ્રેનમાં બેઠા તો પછી મુંબઈ આવે ખરું? એવું કશાય રહિત વ્યવહાર હોય ને, પેલો કશાય સહિત વ્યવહાર, વ્યવહાર જો કશાયવાળો છે તો નિશ્ચય બગડ્યો, જેનો વ્યવહાર બગડ્યો એનો નિશ્ચય બગડ્યો, અને કશાય રહિત વ્યવહાર છે જેનો વ્યવહાર સુધર્યો તો નિશ્ચય ચોખ્ખો થયો. તમે ધંધામાં ગોટાળા કર્યા કરતા હો, ભેળસેળ કરીને આપો અને બધું, અને પછી આત્મા આત્મા કરો ને તો તમને આવરણ નડશે, કારણ પેલું કોકને જીતતા જ છેતરો છો એ આત્માને નુકસાન કરો છો, તમારા આત્મા ઉપર નુકસાન થાય છે. તમે જો સાચો આત્મા જાણો તો કોઈને છેતરવાનું, કોઈને દુઃખ આપવાનું, કોઈનું નુકસાન કરવાનું તમને થાય જ નહીં, કારણ મારા જેવો જ શુદ્ધ આત્મા છે. એટલે કોઈની જોડે અથડામણ કરીએ પછી આમાં શુદ્ધ આત્મા નથી દેખાતા? એટલે એ અથડામણમાં બે છે, અથડામણ કરવી નથી એ આપણો નિશ્ચય છે, અને અથડામણ થઈ જાય છે એ ઉદય કર્મ છે. થઈ જાય એમાં આપણે કંટ્રોલ ના કરી શકીએ, થઈ ગયા પછી પ્રતિક્રમણ કરો, પ્રત્યાખ્યાન લો, ફરી નથી થવા દેવી એવું જાગૃતિ રાખો.
એટલે મૂળ વસ્તુ શું કહે છે કે વ્યવહાર બગડેલો હશે ને તો તમને નડશે થોડુંક, એટલે આપણે ખબર પડે કે ભાઈ હજુ 700 માઇલ પર ઊભા છીએ. બગડેલો વ્યવહાર ઓછો થાય તો આપણને ખબર 300 માઇલ પર આવ્યા આપણે, એટલે કેટલો ઊંધો વ્યવહાર છે ને એમાંથી પાછું તો આવવું પડશે. અને એક્ઝેક્ટલી શું તો કે આદર્શ વ્યવહાર, આજુબાજુવાળાએ કે આ દિનેશભાઈ વાત જુદી, હા કે છે ચોખ્ખો માણસ, દિલના ભલા, સેવાભાઈ. પડઘો પડે આજુબાજુવાળાને, અને હજુ આગળનો પડઘો કયો પડે તો એ જ્ઞાની થઈ ગયા છે કે હા દિનેશભાઈ તો જ્ઞાની જ કહેવાય, હા પૂજ્ય પુરુષ છે. એટલું એ લોકોનો સર્ટિફિકેટ મળે એટલે આપણે સમજવાનું કે આપણો વ્યવહાર સડો ગયો બધો. બરાબર. જય મંજુબેન નાવડિયા. રમણભાઈ રાવળ. જય સચિદાનંદ. બોલો. હા, મારો એક પ્રશ્ન હતો. આપણે ચરણવિધિમાં આપેલું છે અનંતાગ્નિઓમાં પડેલી અનંતી અવસ્થાઓને જાણવામાં, અને દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, તો એનો ભાવાર્થ નથી સમજાતો. આપણને અત્યાર સુધી આપણે શું માનતા હતા કે હું મંજુબેન છું, એટલે પછી હું મંજુબેન છું, પછી આમની વાઇફ થાઓ, પછી વાઇફ તરીકે મારે કેવી રીતે રહેવું જોઈએ, છોકરાની મા તો કેવી રીતે રહેવું જોઈએ, એ વ્યવહારમાં જ આપણે હતા અને વ્યવહારને સુધારતા હતા. હવે આપણને ભાન થયું કે હું ખરેખર શુદ્ધાત્મા છું, તો શુદ્ધાત્મા જેમ પેલી બંગડી હોય સોનાની, તો એ કે હું બંગડી છું, પછી વીંટી મારી બેન થાય ને ચેન મારી સાસુ થાય ને બધું આખો દાડો બોલ બોલ કરતી અમે એક બોક્સમાં રહીએ છીએ, તો ના સમજણ પડે ભાઈ તું સોનું છે, સમજ ને જરા, તો પેલું સોની શું શીખવાડે, તું સોનું છે, તેવું આ ભ્રાંતિ બેસી ગઈ છે. હું આમની બેન થાવ ને આમની દીકરી થાવ ને આમની માસી થાવ, એ રિલેટિવને જ સત્ય માન્યું છે. એટલે આપણે ઊંધું ચાલતા હતા, પછી સત્યને સાચવા પછી રાગદ્વેષે કરતા હતા કે મારી આબરૂ જાય એટલે છોકરાને વડીને સુધારીએ આપણે, તો કે ઊંધું ચાલ્યા એમાં કશાય ઊભા થતા હતા. હવે આ સીધું આપણે જે છીએ તે રૂપ સમજવા માટે બોલીએ છીએ કે હું દ્રવ્ય કરીને સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, એટલે મારું જે બંગડીમાં હું સોનું છું અને હું શુદ્ધ જ સોનું છું. પછી મારા ગુણધર્મ જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. પોતાનું જ્ઞાન દર્શન બગડ્યું નથી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ બગડ્યા નથી, પણ જેમ આંખ બગડી નથી પણ આંખ પર દબાણ આવે ને તો બે દીવા દેખાવા માંડે, એવી દ્રષ્ટિ બગડી છે, દર્શન બગડ્યું છે. પછી દર્શન બગડ્યું એટલે પછી ઊંધી સમજણથી ઊંધું ચાલ્યા, તો કે આપણે હવે પાછી દ્રષ્ટિ મૂળ દ્રષ્ટિમાં આવે કહો જ્ઞાન દર્શન આદિ અનંત ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અને ત્રીજું વાક્ય, અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જેમ સિનેમાના પડદા ઉપર બધા સીન દેખાતા હોય તો જોનાર જાણનાર બગડતો નથી, એ નાચનારા સીન આવે, રડનારા સીન આવે, મરનારા સીન આવે, લગ્ન કરનારા સીન આવે, એ જોવા જાણવામાં જોનારની અવસ્થા પરિવર્તન થાય છે, જોનારો બગડ્યો નથી. એવું આપણું જ્ઞાનથી જગતના જ્ઞેયો જોઈએ જાણીએ પણ આપણું શુદ્ધત્વ બગડ્યું નથી, એ બધી રીતે શુદ્ધ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી શુદ્ધ છીએ, એ જાગૃતિમાં રહેવા માટે આ ત્રણેય વાક્યો છે. અને જેમ તમે ગોઠવશો તમારી જાગૃતિમાં એ કે ને કે જે ઊંધું ચલાવ્યું હતું, જેમ 20 માઇલ ઊંધા ગયેલા હતા 19 થશે 18 થશે એમ પાછા ફરી રહ્યા છે. એટલે આ ચરણવિધિના વાક્યોનો મોટા મોટું હેતુ એ છે કે જેટલું તમે બોલો ને એટલું આવરણ ઓછા થતા જાય અને જાગૃતિ ખુલ્લી થતી જાય. સમજાયું ને? અને એક બીજો પ્રશ્ન હતો, મેં ટીવી પ્રસારણની અંદર નીરુમાં એકવાર કોઈ બેનને જવાબ આપેલો કે એનેસ્થેસિયા લીધેલો હોય તો ફરીવાર ચરણવિધિ કરાવવી, જ્ઞાનવિધિ બેસવું. બરાબર બરાબર છે. આખું એનેસ્થેસિયા લીધું હોય તો